કાલનું અધૂરું જે બાકી હતું એક એક માર્ક ના પ્રશ્નો બાકી હતા ત્યાંથી ચાલુ કરીએ જ આપણે. સ્વાધ્યાય ત્રણ, રક્તિસ્વર પ્રશ્ન ત્રણ, એમાં આપણે સાતમો આવ્યા હતા. એ ત્રણ માઇનસ બી ત્રણ પાંચ ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષ ને ખાલી જગ્યા બિંદુ માં છેદે. ચલો આપણે એમાં કાચી આકૃતિ દોરી નાખીએ. એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ. કોઈ ચિંતા નહી, એમ કહું છું. આટલી ચિકાસ ના કરી. ત્રણ માઇનસ આઠ, આ ત્રણ માઇનસ આઠ, અહિયાં બીજું કઈ વંચે જ નહીં, અહિયાં એક્સ ડેશ જ વંચે. તું અહિયાં આમ લખે કે આમ લખે, એક્સ ડેશ જ બોલાય. ત્રણ પાંચ, આ પાંચ છે, આ બિંદુ ત્રણ માઇનસ આઠ, આ ત્રણ માઇનસ ત્રણ પાંચ, એને જોડતી રેખા, જોડતી રેખા એક્સ અક્ષ ને છેદી આ બિંદુ માં છેદી. તો આ બિંદુ માં છેદી તો એને યામ શું થશે? હા, એક્સ યામ ત્રણ ને વાય યામ ઝીરો, એટલે ત્રણ ઝીરો, એ બરાબર પાંચ, બી બરાબર સાત, સી બરાબર ત્રણ, બી બરાબર માઇનસ પાંચ. તો બિંદુ એ અપોન બી અલ્પવિરામ સી અપોન બી ખાલી જગ્યા ચરણમાં છે. ચલો કયા ચરણમાં છે એવું કીધું છે, ત્યારે આનું વેલ્યુ મૂકી દઈએ. બી સાત છે, વધવાના જવાનું હોય આપણે ખાલી ચિહ્ન પરથી નક્કી કરવાનું. આનું ચિહ્ન પ્લસ છે, આનું માઇનસ છે. પ્લસ માઇનસ કયા ચરણમાં આવે છે? આ બે એમસીક્યુ કોર્સમાં નથી, એટલે નથી લેતો. બે પોઈન્ટ પાંચ, ચાર પોઈન્ટ નવ, એ ખાલી જગ્યા ચરણ નું બિંદુ છે. કયા ચરણમાં હશે? આઈ પ્લસ આઈ પ્લસ પ્રથમ ચરણ. ટુ એ પ્લસ ફાઈવ અલ્પરમ થ્રી બી પ્લસ ટુ, અને એ પ્લસ અગિયાર અલ્પરમ બી પ્લસ ચૌદ. એ એક જ બિંદુ ના યામ હોય, એ ખાલી જગ્યા બી ખાલી જગ્યા. ચલો સર એક જ બિંદુ હોય, એટલે બંને એક જ બિંદુ છે એમ. ખાલી આપણે કરાયું હતું ને, બંને એક જ બિંદુ હોય શું કરવાનું હતું? આ બિંદુ ને આ બિંદુ બંને એક જ છે એમ. તને ઘરમાં કોઈ બીજા નામથી બોલાવતું હોય અને અહીંયા અમે વ્યાયામ વ્યાયામ કરતા હોઈએ, બંને વ્યક્તિ એક જ થયા, તો આ બંનેના યામ સમાન જ છે એવું કહેવા માંગે છે. અને બંનેનો આ એક્સ યામ સરખો હોય અને બંનેનો આ વાય યામ પણ સરખો થાય. અહીંયા આપણે બંનેના એક્સ યામ ને લઈ લઈએ, આનો એક્સ યામ થશે અલ્પવિરામ પહેલાનો ઘટક એક્સ યામ કહેવાય. અહીંયા અલ્પવિરામ પહેલાનો ઘટક એ પ્લસ અગિયાર, અહીંયા અલ્પવિરામ પછીનો ઘટક બી બી પ્લસ ટુ, અહીંયા બી પ્લસ ચૌદ. આ બંનેને સરખાઈ દીધા એટલે આપણને એ ની વેલ્યુ મળી જશે. એ તમે તાળો મેળવી શકો છો કે તમે એ અને બી ની વેલ્યુ મૂકો, બંને બંને યામ સરખા થયા કે નથી થયા એમ. છ દુ બાર વત્તા પાંચ સત્તર, થ્રી બી માઇનસ બી, ચૌદ ઓછા બે, ટુ બી બાર, બી બી છ, બી પણ છ મળી.
ચલો અહીંયા 6 મૂકો 6 2 12 12 ને 5 7 કર અહીંયા 6 મૂકો 6 3 18 ને 2 20 18 ને 18 ને 2 અહીંયા 6 મૂકો 6 11 એટલે 17 અહીંયા 6 મૂકો 6 14 એટલે 20 જો બંને બિંદુ એક જ થઈ ગયા 17 20 17 20 पूछी सके पांच अने बी सात अरे ए बराबर पांच हो बी बराबर सात हो तो बिंदु ए माइनस बी अल्पविराम बी माइनस ए खाली जगह चरण में चलो आप बिंदु वेल्यू मूकी दी ए पांच ने बी एट सात पांच ऊंचा सात सात ऊंचा पांच अहियाँ माइनस टू आ थ प्लस आ थ माइनस प्लस माइनस क्या चरण में आए चौथा चरण में द्वितीय है प्लस माइनस चौथा में भाई माइनस प्लस द्वितीय माइनस प्लस आए बीजा में चलो खबर पड़ी गई कि ना खबर पड़ी ओके हवे जे आ दोरू छु अरे लखू ध्यान थी जोजो बिंदु सात जीरो उगम बिंदु थी अंतर खाली जगह उगम बिंदु कहवा अंतर एकम अंतर कोई कैसे मारे अंतर कितना एकम थे अहियाँ सात सात एकम अंतर हमेशा अंतर हमेशा धन ज हो हजी वारंवार बोलू छू बिंदु जीरो माइनस छ उगम बिंदु थी अंतर खाली जगह जीरो माइनस तो चलो अहियाँ अंतर के पूछू जे उगम बिंदु थी आटलू थे छ एकम अंतर पूछे कोई एवं ना बोली सके माइनस छ अंतर अंतर हमेशा धन ज हो बिंदु गमे तो हो सके अंतर तो हमेशा धन ज हो अंतर छ छे चलो भाई हम खरा खोटा प्रश्न चार विधान खरु छे के खोटू ए जाओ पहलू माइनस त्रो माइनस पांच ये द्वितीय चरण नु बिंदु छे बोलो विधान साचु खोटू 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 क्या चरण में आवे ખબર પડી કહ્યું તું બકા બે પરમ દિવસના લેક્ચર માં યાદ કર આપણે યામાક્ષો કહેવાય વાયક્ષ બે ભીગું બોલવું હોય
તેને બહુવચનમાં યામાક્ષો કહેવાય. અને બંને યામાક્ષો એકબીજાને અહીંયા ઉગમ બિંદુમાં છેદે છે અને ઉગમ બિંદુના યામ 0 0 થાય. ખબર પડી ભાઈ? આમ ખબર પડી. બીજું પાંચ માઇનસ પાંચ એ એક્સ અક્ષ પર નું બિંદુ છે. બોલો, પાંચ માઇનસ પાંચ એક્સ અક્ષ પર નું બિંદુ એ સાચું ખોટું? કારણ કે એક્સ અક્ષ પર જે બિંદુ હોય એનો વાય આમ 0 હોવો જોઈએ. અહીંયા તો વાય આમ માઇનસ પાંચ આપ્યું છે એટલે વિધાન ખોટું. તો આ કયા ચરણ માં હશે? ધન ઋણ છે ચોથા ચરણ. હા, ચોથા ચરણ નું બિંદુ છે. ચોથું ઝીરો સાથે વાય નું બિંદુ છે. ચલો 07, તો વાય અક્ષ પર જે બિંદુ હોય એનો એક્સ યામ 0 હોય. સાચું સાચું. હા સર, સાચું છે. હા સાચું. યામાક્ષો વડે સંકલનના ચાર ભાગ પડે. યામાક્ષો વડે યામ સંકલનના ચાર ભાગ પડે. વિધાન સાચું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ચાર ચાર ભાગ ને ચરણ કહેવામાં આવે છે. બોલો ભાઈ, કોઈને કઈ પૂછવું છે આમાં? ફોટો પાડી લઈએ આપણે. જો પ્રેક્ટિસ બુક નું આખું પતી ગયું. જો ભાઈ આખું સ્વાધ્યાય પતિ પ્રકરણ પતિ ગયું આખું. ખબર પડે બધાને? હવે જોઈ લઈએ. ચલો, બહુ સરસ છે. હવે કઈક નવું જાણવા મળશે ચોપડીમાંથી. ઉદાહરણ એક, સર, આની જે આની પછીનું જે ચેપ્ટર છે ગણિતમાં એ આના આના આધારિત જ છે? ના ના, આધારિત છે એવું નથી, પણ એમાં આલેખ દોરવાના આવશે એટલે આપણે આમાં તમને બિંદુઓ દર્શાવતા આવડવા જોઈએ તો જ તમને આવડે. ધ્યાનથી જોજો. કોટી પણ કહેવાય. અને વાયામ ને કોટી મીન્સ એક્સ એક્સયામ જ. હા, એને હું એમ તો કહું છું કે એક્સયામ ને કોટી પણ કહેવાય અને વાયામ ને ભુજ પણ કહેવાય. એટલે કોટી નો મીનિંગ એક્સયામ છે કે બીજો કઈ? ચલો, હવે અહીંયા એક આલેખ પત્ર માં દોરી આપી દો, ફટાફટ લઈએ જાઓ. સોમવારે મારો લેક્ચર નથી, હું નથી, મારે કામ છે. રવિવારે એક્ઝામ રાખી દઉં, મંગળવારે પછી નવું ચેપ્ટર વિજ્ઞાન નું ચાલુ કરીશું. ચાર હું પેલા રકમ લખું છું. હજી
ચલો અહીંયા તમને દરેકે દરેક ખાલી જગ્યા B ના યામ ખાલી જગ્યા છે એટલે કે કોટી ખાલી જગ્યા અને ભૂત ખાલી જગ્યા L ના યામ કોટી ખાલી જગ્યા ભૂત ખાલી જગ્યા M ના યામ કોટી ખાલી જગ્યા ભૂત ખાલી જગ્યા ને S ના યામ ચલો ભાઈ બીનાયામ બીનાયામ કયા દેખાય તમને ચાર ને ત્રણ એટલે કોટી કોણ થશે કોટી એક ચાર અને ભૂત ત્રણ એટલે એલ ના યામ કયા દેખાય એલ ના યામ માઇનસ પાંચ અને માઇનસ ચાર માઇનસ પાંચ છે આ માઇનસ ચાર છે એના યામ તો માઇનસ પાંચ માઇનસ ચાર કોટી થશે માઇનસ પાંચ કોટી માઇનસ ચાર અને ભૂજ માઇનસ માઇનસ ચાર ચલો એમ ના યામ ચાર અને માઇનસ ત્રણ ભૂલ કરીને તમે પાછી માઇનસ ત્રણ ને ચાર માઇનસ ત્રણ ને ચાર પેલા એક્સ યામ લખવાનો હોય કોટી માઇનસ ત્રણ ને ચાર ચલો પછી એસ ઉદાહરણ બે બિંદુઓના યામ લખો ચિંતા ના ચલો હું પેલા રકમ તમને બોલી જોઉં એ બિંદુ ઉપર અહીંયા ચાર છે ઈ ઉપર બે તૃતીયાંશ લખ્યું છે બી ઉપર માઇનસ ચાર લખ્યું સી ઉપર માઇનસ પાંચ લખ્યું અને બી ઉપર ત્રણ લખ્યું ચલો ખબર પડી ગયા છે વંચાઈ જાય એટલું હવે ચલો એ ના યામ ચાર જીરો બહુ સરસ એ ચાર જીરો બી ના ત્રણ જીરો ત્રણ કારણ કે એક્સ યામ ઝીરો વાય યામ માઇનસ ચાર એ ના બે ચલો બીજો દાખલો લઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ એક નથી કરવાનું ત્રણ પોઈન્ટ બે કરવાનું યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ આપો
ચલો સમક્ષ ક્ષિતિજ એટલે આડી રેખા, આડી રેખા ને શું કહેવાય છે? x x ચલો શિરોલંબ રેખા ને y અક્ષ. ચલો પહેલું સમક્ષ ક્ષિતિજ કૌંસમાં આડી રેખા ને x અક્ષ કહેવાય છે, શિરોલંબ એટલે કે ઊભી રેખા ને y અક્ષ કહે છે. તો બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહે? આ બે રેખાઓથી બનતા સમતલના સમતલના બનતા દરેક ભાગને ચરણ કહે છે. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. આ બે રેખાઓ જ્યાં છેદે ઉગમ બિંદુ તેને ઉગમ બિંદુ કહે છે. પ્રશ્ન ત્રણ માં પાછા યામ લખવાના છે. પ્રશ્ન બે એમાં આલેખ આપેલો છે, યામ લખવાના છે. ચલો આ બધાને યામ લખવાના છે આપણે. એના યામ એ તો છે નહીં. બી માઇનસ ફાઈવ ટુ ટુ છે, અહીંયા બે છે, બે માઇનસ ફાઈવ ટુ. ચલો ડી પાંચ અને માઇનસ પાંચ. ડી 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 સી છે. હા કઈ વાંધો નહીં, પણ મારે એમ જોડે હતું એટલે મેં કીધું. ડી ના યામ માઇનસ ત્રણ માઇનસ પાંચ. ભાઈ માઇનસ પાંચ થોડી બોલાય વાઇફ નું, કેમ ભૂલો કરો હજી? માઇનસ પાંચ માઇનસ ત્રણ. ચલો એલ માઇનસ ઝીરો માઇનસ ત્રણ ઝીરો. અરે એલ એલ ઝીરો ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો ફાઈવ અને એમ
-3 -0 બરાબર ખબર પડી બધાને હા હા સર પછી આમાં ઉદાહરણ 4 લઈએ 3 લઈ લઈએ આમાં દર્શાવી દઈશું રજૂ ફરી દૂર દૂર ના કરવું પડે ચલો આને દર્શાવવાના છે તો દર્શાવીએ આપણે ફટાફટ સર આ 5 અને 2 લખ્યું છે ને ઉપર 0 0 બે વાય અક્ષ ઉપર અને પાંચ સોરી બે એક્સ અક્ષ ઉપર અને પાંચ વાય અક્ષ ઉપર પાંચ બે પાંચ વાય એક્સ અક્ષ ઉપર અને બે વાય અક્ષ ઉપર ખબર પડી ગઈ બધાને હા ડબલ લઈ લઈએ એમાં ઉદાહરણ 4 ના જોકે આવી રીતે બોક્સ બને આપી દીધું એક્સ વાય સર એસી શું થાય આ શું થાય કશું નહીં આ રકમ છે સારી રીતે રકમ મને આપી -3 ક્યાં કયા આવે 0 -3.5 ચલો આપણે આવી રીતે વાંચવાનું -3 7 -3 7 પછી 0 -3.5 -1 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 -
ખબર પડી ગઈ બધાને. તમારે અલગ અલગ આલેખમાં દોરશો તો આવી ચાલુ ઘરકામમાં. ઘરકામમાં તમારે શું કરવાનું? આ પ્રશ્ન જે છે બીજો પ્રશ્ન આનો એ અલગ દોરજો. આ ઉદાહરણ ત્રણ અને ચાર બંને ભેગા કરજો એક જ આલેખ. તો વાંધો નહીં આવે, ઓછા આલેખ બગડશે. ખબર પડી ગઈ? ગ્રાફ પેપરમાં કરવાનું. આ એક દાખલો પહેલા ગ્રાફ પેપરમાં કરજો, આ ઉદાહરણ બે અને પ્રશ્ન બે, અને આ ઉદાહરણ ત્રણ અને ચાર બંને એક જ ગ્રાફ પેપરમાં બીજા ગ્રાફ પેપરમાં કરજો એમ કહું છું. ઓકે સર. કોઈને પૂછવું છે ભાઈ હવે? હા હવે કામ તો ચેપ્ટર પતી ગયું છે, કાલે અડધો કલાક નું બાકી છે, કાલે લઈ લઈશું. હોમવર્ક એક વાર કરવાનું, બે વાર કરવાની જરૂર નથી આપણે. ખેલાઈ ગયો ભાઈ બધાને? ઓકે સર. કોઈને કઈ પૂછવું છે? ના સર. છોકરીઓ માંથી? ના સર. આર્યા, દાનિશ, મંથન, નીવ, જૈનમ, જૈમા, બધા ખબર પડે ને? રવિવાર રજા રાખીશું.
અને સોમવારે એક્ઝામ લઈશું. ઓકે સર. ઓકે આવજો. આવજો સર. બાય બાય.